હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. મારો સમ્રાટ સામંતગઢવી. છ છોકરાઓ એક ગોળાકાર ટેબલની ચારે તરફ ટેબલના મધ્ય બિંદુ તરફ મોં રાખીને બેઠા છે. એટલે છ ગોળાકાર મિત્રોની વાત કરી છે. એટલે એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ અને છ. છ મિત્રો ગોળાકાર ટેબલની ફરતે બેઠા છે. મનોજ પંકજની જમણી બાજુ બેઠો છે, રમેશ નયન અને વિનેશની વચ્ચે બેઠો છે, આલોક નયનની ડાબી બાજુ બેઠો છે. વાંચવાનું જ્યાં સેટિંગ આવે ત્યાંથી લખવું. ઓકે, આલોકની બરાબર વિરુદ્ધ દિશામાં વિનેશ બેઠો છે. અહીંથી સેટિંગ આવ્યું તો અહીંયા હું લખું આલોક, તો બરાબર એની વિરુદ્ધ દિશામાં કોણ બેઠો છે? તો કે વિનેશ. એટલે અહીંયા હું લખું વિનેશ. આ પહેલું મને સેટ આવ્યું, બે હામાં મેં બેઠા છે એ તમે ગમે ત્યાં લખી શકો, એનાથી કાંઈ ફેર પડે નહીં, પણ સામ સામે આવવા જોઈએ. ઓકે, પછી શું કહે છે કે મનોજ પંકજની જમણી બાજુ બેઠો છે, પણ હજી મનોજ ને પંકજ આમાં ક્યાં સેટ નથી થતા. રમેશ નયન અને વિનેશની વચ્ચે બેઠો છે, રમેશ નયન અને વિનેશની વચ્ચે બેઠો છે. એટલે અહીંયા વિનેશ તો થઈ ગયું, જો હું અહીંયા નયન લખું તો બંનેની વચ્ચે અહીંયા રમેશ ગોઠવાઈ જાય. એટલે થઈ ગયું રમેશ વિનેશ અને નયનની વચ્ચે બેઠો છે. પછી મનોજ પંકજની જમણી બાજુએ બેઠો છે. હવે જો આ બે જગ્યા વધી છે, જો હું અહીંયા પંકજ લખું તો એની જમણી બાજુ ખાલી રહે, અહીંયા કોણ આવી જાય? મનોજ. જો ઉપર મનોજ લખું તો એની જમણી બાજુ સેટ થાય નહીં. એટલે થઈ ગયું પંકજ. ઓકે, મનોજ ક્યાં બેઠો છે? પંકજની જમણી બાજુ. મનોજ પંકજની જમણી બાજુ બેઠો છે. તો આ છ મિત્રો ગોઠવાઈ ગયા. હવે એના બેઝ ઉપર આપણને ધારો કે પ્રશ્ન પૂછે કે મનોજ બરાબર કોની વિરુદ્ધમાં બેઠો છે? આ મનોજ બિલકુલ રમલાની વિરુદ્ધમાં બેઠો છે. કોણ? તો કે રમેશની વિરુદ્ધમાં બેઠો છે. બીજો પ્રશ્ન, પંકજ કયા બે છોકરાઓની વચ્ચે બેઠો છે? આ આપણો પંકજ. ઓકે, કોની કોની વચ્ચે બેઠો છે? તો કે વિનેશ અને મનોજની વચ્ચે બેઠો છે. ત્રીજો પ્રશ્ન આગળ જોઈએ કે નયન કયા બે છોકરાઓની વચ્ચે બેઠો છે? આ નયન આપણા આલોક અને રમલાની એટલે કે રમેશની વચ્ચે બેઠો છે. અરે, તારે પૂછવા એટલા પ્રશ્ન પૂછી લે, બધાના જવાબ આવશે. બસ ખાલી એકવાર ગોઠવણી વ્યવસ્થિત હોવી જોઈએ. જો મનોજ અને પંકજ પોતાના સ્થાન બદલે, આ મનોજ અહીંયા આવે અને પંકજ અહીંયા આવે, મનોજ અને પંકજ પોતાના સ્થાન બદલે તો આલોકની ડાબી બાજુ, આલોકની ડાબી બાજુ કોણ આવે? પંકજ નીચે આવતો રહેશે. ઓકે, મનોજની જગ્યાએ એટલે આલોકની ડાબી બાજુ કોણ આવશે? પંકજ. જો સ્થાન બદલે તો આમને પૂછે આલોકની ડાબી બાજુ કોણ? તો મનોજ. પણ સ્થાન બદલે અને પછી પૂછે છે કે આલોકની ડાબી બાજુ કોણ આવશે? તો આલોકની ડાબી બાજુ કોણ બેઠું હશે? પંકજ બેઠો હશે. ખ્યાલ પડે છે? પેલા સાવ સરળ દાખલા હોય છે, જો આવા ચાર ચાર, ત્રણ ત્રણ, પાંચ પાંચ પૂછી લે એક જ માહિતી ઉપરથી, અને એકદમ સરળ હોય છે. જ્યાંથી મજા આવે ત્યાંથી શરૂઆત કરવાની, એટલું નક્કી હોય. શરૂઆત કરો ને એટલે પૂરું તો થાય જ તે, પણ ડાયરેક્ટ પહેલાંથી જ મનોજ પંકજની જમણી બાજુ ત્યાંથી લખવાનું નહીં. લખવાનું ક્યાંથી? કે જ્યાં એકદમ સ્પષ્ટ હોય. તો કે આલોક નયનની ડાબી બાજુ બેઠો છે, પછી આલોકની બરાબર વિરુદ્ધ દિશામાં વિનેશ છે, તો ત્યાંથી શરૂઆત કરવી. આલોક અને વિનેશ સામ સામે બેઠા છે. પછી તો કે રમેશ નયન અને વિનેશની વચ્ચે બેઠો છે, તો આ વિનેશ તો થઈ ગયો, નયન અને રમેશ. રમેશ ક્યાં આવી ગયો? તો કે વિનેશ અને નયનની વચ્ચે. બે જગ્યા વધી, એમાં કીધું છે કે પંકજની જમણી બાજુ મનોજ છે, એટલે અહીંયા પંકજ લખીએ તો જમણી બાજુ મનોજ આવે, એટલે આ ક્યારેય ખોટું પડે નહીં. આપણે છે તર્ક શક્તિ છે, આપણી બુદ્ધિના આધારે આ દાખલા ગણવાની સ્પીડ આવે. જો ધીમે આવતી હોય તો થોડીક પ્રેક્ટિસની જરૂર પડે, વધારે આવતી હોય તો ઈશ્વરની કૃપા સમજી અને આગળ જવું. પી ક્યુ આર એસ ટી અને વી એક સીધી રેખામાં ઉત્તર તરફ મોં રાખીને બેઠા છે. બધા ઉત્તર દિશા તરફ મોઢું રાખીને બેઠા છે. ઓકે, જરૂરી નથી કે આ જ ક્રમમાં, ક્રમ આડોડો છે, પણ મૂળ આટલા છ જણા છે. પી ક્યુ આર એસ ટી ને વી કેવી રીતે બેઠા છે એ તમને અહીંયા હિન્ટ આપી છે કે ક્યુ એ ટીની જમણે ત્રીજો બેઠો છે. આ ક્યુ આ ટીને જમણે, આ પહેલો બીજો અને ત્રીજા સ્થાને બેઠો છે. ક્યુ એ ટીની જમણી બાજુ આ પહેલું બીજું ત્રીજા સ્થાને બેઠો છે. ટી એ પીના જમણે બીજો બેઠો છે. આ ટી છે એ પીના જમણે બીજો બેઠો છે. સાંભળે છે? ફરી રિપીટ કરું છું. ક્યુ એ ટીની જગ્યાએ ત્રીજો, જમણે ત્રીજો છે. આ ટી એની જમણી બાજુ એટલે એક બે ત્રીજો ક્યુ. પછી ટી એ પીના જમણે બીજો છે, એટલે આ ટી છે એ પીની જમણી બાજુ પહેલો અને બીજા સ્થાને છે. વી એ ટીનો પાડોશી નથી, વી એ ટીનો પાડોશી નથી, કાંઈ વાંધો નહીં. આર એ એસનો ડાબેથી બીજો બેઠો છે. આર જે છે એ એસની ડાબી બાજુથી બીજો બેઠો છે. એટલે જો હું અહીંયા આર લખું, સોરી અહીંયા એસ લખું, તો એસની ડાબી બાજુ આ થાય આ પહેલું અને બીજું, તો આર એ એસનો ડાબે બીજો છે. આ એસને ડાબે પહેલો ટી અને બીજો અહીંયા આવશે આર, તો વાહે વધ્યું એક વી. એટલે આવી રીતના ક્રમ ગોઠવાયા. કેવી રીતે ગોઠવાયા? તો કે પી આર ટી એસ વી અને ક્યુ આવી રીતના ગોઠવાયા. હવે આના બેઝ ઉપર ધારો કે મને પહેલો પ્રશ્ન આવો પૂછે છે કે પીના સંદર્ભમાં એસનું સ્થાન, પીના સંદર્ભમાં એસનું સ્થાન. જો આ પી છે બરાબર,
પીના સંદર્ભમાં એસ નું સ્થાન, તો પી ના સંદર્ભમાં જમણે પહેલો, બીજો અને ત્રીજો એસ છે, જમણે થી ત્રીજો થયો. પી ના સંદર્ભે એસ નું સ્થાન જમણી બાજુથી કયું થયું? જમણી બાજુથી પહેલો, બીજો, ત્રીજો થયો એસ. પછી બીજું આવ્યું કે આર ની તરત જમણે કોણ બેઠું છે? આ આર એની તરત જમણે કોણ બેઠું છે? તો કે ટી. આર ની તરત જમણે કોણ બેઠું છે? ટી. ઓકે, પછી ત્રીજો પ્રશ્ન છે, આર અને વી વચ્ચે કેટલા લોકો છે? આ આર છે, આ વી છે, બેની વચ્ચે બે લોકો છે, એટલે જવાબ થયો સી. કેટલા લોકો બેઠા છે? તો કે બે લોકો બેઠા છે. આડી લાઈનમાં બિલકુલ છેડે કોણ બેઠું છે? એક બાજુ ક્યુ છે અને એક બાજુ પી છે, એટલે જવાબ થાય તમારો એ, પી અને ક્યુ. ખ્યાલ પડે છે? પહેલા સાવ સરળ છે, એકવાર બસ લખતા આવડતું હોવું જોઈએ. જો ઊભું કીધું હોય તો ઉપર નીચે લખો, આડું કીધું હોય તો ડાબે જમણે લખો, પણ જેમ લખશો જવાબ આવશે એ નક્કી છે. અને જવાબ આવશે તો માર્ક્સ આવશે, માર્ક્સ આવશે તો નોકરી આવશે, નોકરી આવશે તો પછી તમારે જોઈએ બધું આવશે. બરાબર, તો પહેલાં આ લાવવું પડશે માર્ક્સ, એના માટે જોવું પડશે, શીખવું પડશે, ધ્યાન આપવું પડશે, ક્વિક ટેસ્ટમાં બધું હાચું પાડવું પડશે, અને પછી ચેપ્ટરની જે યુનિટ ટેસ્ટ આવે એમાં પૂરેપૂરા માર્ક્સ લાવવા પડશે, એટલે પરીક્ષામાં તમારે બધું પૂરેપૂરું થઈ જશે.